દશેરાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસથી શરૂ કરી દેવામાં આવી છે, જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે. સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામના આસુરી શક્તિના રાવણનું દહન કરી શકે એ માટે સુરતના છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે. સુતળી બોમ્બ કોઠી સહિતના આશિષબાજી દશેરા દિવસે સુરતમાં વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતિક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે, જેમાં ભારે આતિશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટના પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદ્ભુત નજારો જોવા શહેરીજનોએ વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારોનો લાભ લેશે. देखिए, हमारी तैयारी लगभग जो है रामलीला की 3 महीने पूर्व से शुरू हो जाती है और नवरात्रे में शुरू होता है रामलीला का प्रोग्राम. 10 दिवसीय कार्यक्रम होता है और दशहरे पर भव्य आतिशबाजी के साथ रावण और मेघनाथ और कुंभकर्ण का दहन करते हैं. उसके बाद दूसरे दिन उसके हम लोग भगवान श्री राम को राज्याभिषेक करते हैं और उसके बाद कृष्णलीला के रूप में कई ना कई कार्यक्रम हम लोग करते रहते हैं.